नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, सुप्रभात। धोरण 3 वीडियो नंबर 2 विषय पर्याय છે, પ્રકરણ 16 છે મારું ઘર। अब આપણે વિડિયો નંબર 1 ની અંદર જે જોયું હતું કે ઘર કેવા કેવા પ્રકારના હોય એની ચર્ચા કરી હતી, કે કાચું ઘર હોય, પાકું ઘર હોય, ઝૂંપડી હોય, ઈગ્લુ હોય, બુંગો હોય, બરાબર। આ રીતે ઘરના જુદા જુદા પ્રકાર જોયા હતા અને કયા કયા રાજ્યમાં કેવા કેવા પ્રકારના ઘરો હતા એની પર આપણે ચર્ચા કરી હતી। કે એની અંદર આપણે પાકની અંદર પણ જોયું કે મનાલી જે હતું એ શહેર, એની અંદર શું હતું, એ કેમ્પ હતો અને કેમ્પની અંદર જુદા જુદા રાજ્યના બાળકો આવ્યા હતા અને પોતાના ઘરના શું હતી, પોતાના રાજ્યમાં કેવા કેવા પ્રકારના ઘરો જોવા મળે છે, એની વ્યવસ્થા કેવી હોય છે, એનું બાંધકામ કેવું હોય છે, બરાબર, એના વિશેની પણ આપણે ચર્ચા જોઈ હતી અને કેવા કેવા પ્રકારે ઘર આપણને રક્ષણ આપે છે, કેવી કેવી ઋતુમાં મુશ્કેલીઓ પડે છે એટલે એ પ્રકારના ઘર આપણે બનાવીએ છીએ એની પણ આપણે ચર્ચા કરી હતી। અને એના આધારે હવે ઘરના પ્રકારો જે જોયા છે, કાચું ઘર, પાકું ઘર, ઝૂંપડી, બંગલો, બહુમાળી મકાન, બરાબર, એના આધારે આપણે થોડા ઘણા પ્રશ્નોના જવાબ જોઈએ છે, તે તમારે સ્વાધ્યાય પોથીની અંદર પાન નંબર 28 ઉપર આવેલા છે એની આપણે હવે વિગતવાર ચર્ચા કરીએ। તો એનો ટોપિક પહેલો પ્રશ્ન એક છે કે નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો। ટૂંકમાં ઉત્તર એટલે કે આપણે વિસ્તારથી એની અંદર લખવાના, એક બે વાક્યના જુદા છે અને ટૂંકમાં ઉત્તર પણ જુદા છે। પહેલું છે, વાંસ કે લાકડાના ઘરમાં રહેનારને શું ધ્યાન રાખવું પડે, ધ્યાન એટલે કાળજી રાખવી પડે, કારણ કે આપણને ખબર છે કે આ ઘરમાં રહીએ તો આ સાવચેતી રાખવી જરૂરી છે। તો એની અંદર જવાબ લખીએ કે વાંસ કે લાકડાના ઘરમાં રહેનારે નીચેની બાબતોનું ધ્યાન રાખવું પડે, એટલે કે મેં પોઈન્ટ વાઇઝ લખી છે મુખ્ય બાબતો, એ સિવાય તમારા મનમાં જો આવતી હોય તો આ બાબતો ક્યાં લખી શકાય તો પણ તમારા મૌલિક વિચારો આની અંદર લખી શકો છો। પહેલું, વાંસ કે લાકડાના ઘરમાં માટીના ચૂલાથી રસોઈ ન કરવી જોઈએ, કેમ, એ ચૂલાથી જો રસોઈ કરે કારણ કે ઘર કેવું છે આપણું, વાંસ કે લાકડા એટલે આ તૈયારીમાં એને શું કરે, લાકડા જોડે સંપર્કમાં એટલે સળગી ઉઠે છે, એટલે કે આપણે એની અંદર આપણે એટલું ધ્યાન રાખવાનું કે માટીના ચૂલાથી એ ઘરમાં રસોઈ કરવી જોઈએ નહીં। બીજો પોઈન્ટ છે કે આવા ઘર વધુ પડ વરસાદવાળા વિસ્તારમાં હોવાથી ઘરના નીચે ટેકા મજબૂત રાખવા જોઈએ, એટલે કે જે નીચે ટેકાનું બાંધકામ વાંસના બંબુ હોય છે એ કેવા રાખવા જોઈએ, મજબૂત રાખવા જોઈએ, જેથી કરીને પાણી ભરાય તો એ વાંસના જે બંબુ જે છે એ પાણીના સાથે શું સંપર્કમાં આવતા એ ખસી ના પડે, એટલા માટે ખાસ એની નીચેના ટેકા કેવા રાખવા જોઈએ, મજબૂત રાખવા જોઈએ। ત્રીજું, ઘરમાં ખૂબ જ ભારે સામાન ન રાખવો જોઈએ, એટલે કે લાકડાનું ઘર હોવાથી બરોબર એની અંદર વજનદાર વસ્તુઓ જે ઘરની અંદર આપણે અત્યારે પાકા મકાનની અંદર કેવી વસ્તુ ભરી છે, કે અનાજ ભરેલા પીપ રાખીએ છીએ, મોટા મોટી તિજોરીઓ રાખીએ છીએ, ડબલ બેડ રાખીએ છીએ, એની અંદર સામાન ભર રાખીએ છીએ, એવી બધી એની અંદર શું કરશે કે ઓછા હલકી વજનવાળી વસ્તુ એની અંદર શું કહી શકે છે કે આપણે ભરી શકીએ છીએ, એટલે ભારે વજનવાળી વસ્તુ ભરી શકાય નહીં। ચોથું, વધુ વરસાદ અને વાવાઝોડું હોય, તોફાન હોય તો ઘરને નુકસાન થઈ શકે છે, એટલે આપણને ખબર છે કે આપણે અત્યારે ચોમાસાની ઋતુમાં વાવાઝોડું આવે છે તો કે જેના છત કેવી હોય છે, પતરાની હોય છે, તો શું કેવું હોય છે, ચૂકો ભૂક મારેલા હોય છે કે ઇલેક્ટ્રો મારેલી હોય છે કે નળિયાવાળું હોય છે, આખું શું થઈ જાય, ઉડીને જતું રહે છે, તો આ તો કઈ લાકડાનું ઘર છે, એટલે કે એ બાબતમાં ધ્યાન એ રાખવાનું કે જ્યાં આગળ પુષ્કળ પ્રમાણમાં વરસાદ આવતો હોય, તોફાન એટલે વાવાઝોડું એટલે કે પવન સાથે વરસાદ આવતો હોય, ત્યાં આગળ ઘરને નુકસાન થઈ શકે છે, એટલે કે બાંધકામ એવી રીતે કરવું કે જેથી કરીને ઘરની શું કહે સલામતી જળવાઈ શકે, એટલે કે ખાસ કરીને આ વાંસના ઘરમાં રહેનારા લોકોએ આ કાળજી રાખવી પડે। બીજી પણ કાળજી તમારી રીતે લખી શકો છો કે એની અંદર પાણી ભરાઈ જાય તો એનો યોગ્ય નિકાલ થાય એવી જગ્યા પણ હોવી જોઈએ, જો ઘરની નીચે પાણી ભરાઈ રહેતું હોય તો આપણા જે વાંસના બંબુ છે એની અંદર ઉતરે અને વાંસનું બંબુ ખલાસ પણ થઈ શકે છે, એટલે કે પાણીનો યોગ્ય નિકાલ પણ થવો જોઈએ, એ પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે। બીજું છે, ભૂપેન જ્યાં રહે છે ત્યાં ઘર ક્યાં વાંસના થાંભલા પર બનાવવામાં આવે છે, તો આપણને ખબર છે કે ભૂપેન અસમમાંથી આવેલો હતો, બરાબર, અસમ રાજ્યમાંથી આવેલો, એટલે કે ત્યાં આગળ એના ઘર કેમ વાંસના થાંભલા પર મજબૂત વાંસના થાંભલા પર બાંધવામાં આવે છે, તો જવાબ એવો છે કે ભૂપેન અસમમાં રહે છે, અસમમાં ખૂબ જ વરસાદ પડે છે, વરસાદ પડવાના કારણે ત્યાં ઘડી શું હોય છે કે જે પાકું મકાન હોય છે એના કારણે બાંધકામ થઈ શકતું નથી, તો એના કારણે શું કે વરસાદ કે વધારે પડવાથી વાંસના થાંભલા પર તેથી ઘરો વાંસના થાંભલા પર બાંધવામાં આવે છે, જેથી તે જમીનથી ઘણા ઊંચા રહે છે અને વરસાદ ના પાણીથી ભર, કારણ કે એ બંબુ જે હોય છે એ જમીનથી 15-20 ફૂટ ઊંચા એની પર બાંધકામ ઘરનું કરવામાં આવે છે, લાકડાના ઘરનું, એના કારણે આપણે શું જમીનથી ઘણા ઊંચા રહે છે અને વરસાદના પાણીથી આપણે બચી શકીએ છીએ, બચી શકવાનું કારણ શું કે નીચે પાણી ભરી જાય પણ આપણે ઘરમાં અત્યારે આપણને ખબર છે કે સિટીની નીચાવાળા ભાગમાં રહેતા હોય તો આપણને વરસાદ વધારે પડે છે તો કેવું પાણી ભરી જાય છે, તો આપણે નીચેના વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે તો આપણે બીજે પાણી પર રહેવા જરૂર પડે છે,
ये परिस्थिति ત્યાં આગળ સર્જાતી નથી કેમ કે જમીનથી 10 થી 15 ફૂટ ઊંચા એટલે કે આપણે જે પહેલો માળ કહીએ ને એવો ત્યાં આગળ એમની ઘરની શરૂઆત થાય છે એટલે દાદરાથી ચડવું પડે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ભૂપેનના ગામના ઘરના છાપરા કેવા હોય છે છાપરા એટલે કે છત તે કેમ એવા બનાવે છે કે છતનો પ્રકાર આપણે આપણા ઘરના છતનો કેવા પ્રકાર છે કોઈ નળિયાવાળું હોય પતરાવાળું હોય ધાબાવાળું હોય કોઈ ઘાસના છાપરો વાળું હોય કોઈ કાપડનું હોય એટલે કે તંબુ બનાવ્યો તો હવે બધા હોય છે તો ભૂપેનના ઘરના છાપરા કેવા હોય છે તો એવા કેમ બનાવવા છે તો ભૂપેન અસમમાં રહે છે અહીં ખૂબ જ વરસાદ પડે છે તેથી ઘરના છાપરા ઢાળવાળા રાખવામાં આવે છે જેથી ઘર ઉપર વરસાદનું પાણી ભેગું ના થાય અને પાણી વહી જાય એટલે ઢાળવાળો ભાગ રાખે એટલે પાણી સીધું સરસરા કરતું નીચે વહી જાય છે અને એના કારણે પાણી શું છાપરા પર રહેતું નથી અને શું કહે છે એના કારણે જે ઢળવાળું છાપરું જે પતરા હોય છે એ ખવાતા પણ નથી એટલે ખાસ એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે હવે ત્યારબાદ આપણે બીજા પ્રશ્નની ચર્ચા કરીએ આગળનો પ્રશ્ન છે પથ્થરના ઘર બનાવવામાં શી અઘવડ પડે છે અઘવડ એટલે કે મુશ્કેલીઓ તો અહીં અંદર છે કે પથ્થરના ઘર જમીનના પાયા ખોદીને બનાવવા પડે છે એટલે કે જમીનની અંદર આપણે કોઈ પણ ઘર બનાવવું હોય તો મકાન ચંદર કરો તો પાયો અંદર ખોદવો જરૂરી છે કે જમીનની અંદર ખોદકામ કરવું પડે છે કોણે પથ્થરના ઘર જમીનમાં પાયા ખોદીને બનાવવા પડે છે અસમમાં ખૂબ વરસાદ પડતો હોવાથી પથ્થરનું ઘર જમીન ઉપર બનાવવામાં આવે તો વરસાદનું પાણી ઘરમાં ઘૂસી જાય છે એટલે કે જો જમીનની અંદર ખોદવામાં આવે તો પથ્થરના કારણે જોઈએ એટલું ખોદકામ થઈ શકતું નથી અને જમીન ઉપર જો બાંધકામ આવે તો જમીનની સપાટી ઉપર જ કરવામાં આવે એનું બાંધકામ તો શું કહે છે કે અસમમાં ખૂબ વરસાદ પડતો હોવાથી પથ્થરનું ઘર જમીન પર બનાવવામાં આવે તો વરસાદનું પાણી ઘરમાં ઘૂસી જાય છે તેથી ઘરમાં રહી શકાય નહીં એટલે ઘરમાં પાણી ભરે જાય એટલે કે ઘરમાં આપણે રહેવાની જે વ્યવસ્થા હોય છે બધી કોરંબે પડી જાય એટલે કે અસ્તવ્યસ્ત થઈ જાય છે આપણી જે ઘર વખરી હોય છે બધી શું થઈ જાય છે પલળી જાય છે અને આપણને શું થઈ જાય નુકસાન પણ થઈ શકે છે લાકડાના ઘરની જેમ પથ્થરના ઘરને ટેકાથી બનાવી શકાતું નથી જેમ બંબુ પર લાકડો લાકડાના બંબુ પર 10 થી 15 ફૂટ ઊંચું લાકડાનું ઘર બનાવી શકાય છે તો આ બંબુ જે વાસના લાકડો હોય છે બંબુ એની ઉપર આપણે પથ્થરનું ઘર બનાવી શકાતું નથી અથવા તો પથ્થરના ઘરને ટેકા મૂકીને પણ એને ઊભું રાખી શકાતું નથી કારણ કે પથ્થર વજનમાં હલકા હોય છે એટલે એને ટેકાને પણ ટેકાની મદદથી પણ બનાવી શકાતું નથી અને કોઈ વસ્તુ પર અધર મૂકીને પણ બનાવી શકાતું નથી ખાસ આ પથ્થરના મકાન બનાવવામાં આપણી આપણને બધી અઘવડો પડે છે એટલે પેલું તો શું પાયાનું ખોદકામ થઈ શકતું નથી જોઈએ એવું બરાબર આપણે ખબર છે કે જમીન પોચી હોય તો સહેલાઈથી ખોદાઈ શકે છે પણ પથ્થરવાળી જમીનમાં આપણે સહેલાઈથી ખોદી શકતા નથી આપણો ઘરનો સ્લેબ હોય છે એને ડ્રિલિંગથી તોડવો પડે છે અને ઘરની દીવાલ હોય તો હથોડા વડે પણ તોડી શકાય છે એટલે આરસીસી અને ચણતર કામમાં બહુ મોટો ફેર હોય છે કે તોડવામાં પણ આગળનો પ્રશ્ન છે ચમેલી અને ભૂપેનના ઘરના છાપરામાં શું સમાનતા છે સમાનતા એટલે કે સરખાપણું શું છે તો ચમેલીના રહેઠાણનો પ્રદેશ મનાલી છે અને ભૂપેનનો અસમમાં રહે છે એટલે કે ચમેલી ક્યાંમાં રહે છે ક્યાં પ્રદેશ મનાલી છે અને ભૂપેન તે રહે છે અસમમાં રહે છે અને બંનેના રહેવાના વિસ્તારમાં પુષ્કળ શું પડે છે વરસાદ પડતો હોવાથી શું પડે છે પુષ્કળ વરસાદ પડતો હોવાથી તેમના ઘરના છાપરા ઢાળવાળા હોય છે આ સમાનતા એની અંદર રહેલી છે એટલે કે પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડે છે એના કારણે એ પોતે શું હોય છે કે ઢાળવાળો રાખે છે એટલે કે પાણી સીધું જ વહી જાય છે અને ઘરની છત ઉપર ઢાળવાળા ભાગ ઉપર રહેતું નથી એ ખાસ એની અંદર સમાનતા જોવા મળે છે કારણ કે બંનેમાં વિસ્તારમાં વરસાદ પુષ્કળ પ્રમાણમાં પડે છે અને જેથી કરીને પાણી ઢાળવાળું રાખે છે એટલે કે ઢાળ ઉપર શું પતરા ઉપર પાણી ભરાઈ રહેતું નથી એટલે સીધું જેવું પડે છે વરસાદનું પાણી સીધું નીચે જમીન ઉપર આવી જાય છે એટલે ખાસ એની અંદર સમાનતા રહેલી છે છઠ્ઠો પ્રશ્ન પાકા મકાનમાં રહેવાથી કયા કયા લાભ થાય છે તો આપણને ખબર છે કે કોઈ લાભ થતું હોય તો આપણને ખુશી તો મળે તો પાકા ઘરમાં રહેવાથી આપણને કયા કયા પ્રકારના લાભ થાય છે તો મેં લખ્યા છે એ આપણે થોડા ઘણા સમજીએ તો પાકું મકાન આપણને ઠંડી ગરમી અને વરસાદથી રક્ષણ આપે છે એટલે ગમે તેવી ઠંડી આવે બરોબર પવન આવતો હોય વાવાઝોડું આવતું હોય વરસાદ પડતો હોય બરફ ગમે તેવી ગરમી પડતી લૂ લાગતી હોય તો પણ ગરમી અંદર આપણે સેફ રહી શકીએ છીએ કેમ કે બારી બારણા બંધ કરી દઈએ તો કોઈ જ પ્રકારની આપણને જાનહાની માનહાની થતી નથી એટલે કે ઘર પાકું ઘર આપણને શું પાકું ઘર એટલે શું હોય પાકા ઘરની પાછી બનાવટ સમજી લઈએ તો પાકા ઘરની દીવાલો જે હોય છે સિમેન્ટ પેટી ઈટો રેતી કપચીની બનાવેલી હોય છત પણ કેવી હોય છે ધાબુ ભરેલી હોય છે અને બારી બારણા આપણે બંધ કરી દઈએ એટલે કે જેથી કરીને આપણે ઠંડી ગરમી અને વરસાદથી રક્ષણ આપે છે બીજું શું છે પાકા મકાનમાં આપણને ચોરી લૂંટફાટની ભીક રહેતી નથી
કેમ કે ચોર શહેરાથી એની અંદર ચોરી કરી શકતો નથી કારણ કે દીવા તોડવી પડે અને પોચવી પડે છે એટલે કે આપણને ચોરીની પણ બીક રહેતી નથી ત્રીજું જીવજંતુ કે હિંસક પ્રાણીનો ડર સતાવતો નથી એટલે આપણને એ પણ બીક નથી લાગતી બરાબર આ ભૂપેનનું ઘર હતું તેની અંદર જે હોય છે દાદુ એ રાત્રે લઈ જવો પડતો હતો કેમ કે જીવજંતુ કે હિંસક પ્રાણી ચડી ન જાય એટલા માટે પણ જયારે આપણા ઘરની અંદર પાકા પાકાની અંદર આ પ્રાણીઓ આપણને બીક લાગતી નથી દરવાજો બંધ તો બહાર મેઇન ગેટ પર બંધ કરી દો તો કોઈ પ્રકારનો ડર રહેતો નથી પાકા મકાનમાં આપણે અને આપણું કુટુંબ સુખ શાંતિથી રહી શકે એટલે કે કોઈ પ્રકારની ચિંતા રહેતી નથી બધા જ ઘરના ફેમિલી મેમ્બર આવી ગયા અને તારું રાખી દઈએ તો આપણે માની લઈએ કે બધા આપણે સુરક્ષિત છીએ પાછું પાકા મકાનમાં રહેવાથી આપણા જાનમાલનું રક્ષણ થાય છે મેં કહ્યું ને કે આપણે સુરક્ષિત તો આપણું ઘર સુરક્ષિત આપણો પરિવાર સુરક્ષિત અને આપણે જે ઘરમાં ખરીદીએ છીએ એ પણ એની અંદર સુરક્ષિત રહી શકે છે તો પાકા મકાનમાંથી રહેવાથી આપણને આપણા ફાયદા થાય છે બહુમાળી મકાનમાં ઉપરના માળે જવા માટે લિફ્ટ હોય છે બહુમાળી મકાન એટલે દસ માળની બિલ્ડિંગ હોય 15 માળની બિલ્ડિંગ હોય 20 માળની 25 માળની આવી બિલ્ડિંગ હોય છે એટલે એક દાદરો ચડીને આપણે એક કે બે માળની 3 માળના દાદરા હતો તો પણ થાકી જઈએ છીએ તો અહીં દર શું છે કે બહુમાળી મકાનમાં ઉપરના માળે જવા માટે લિફ્ટ હોય છે તેના દ્વારા લોકો તેમના ઘરમાં જાય છે એટલે લિફ્ટની અંદર નંબર દબાવે છે કોઈને 8 નંબર પર લિફ્ટ કરવાનું તો 8 નંબર આવે લિફ્ટ શું થઈ જાય સ્ટોપ થઈ જાય છે એટલે એ માળે વ્યક્તિ લિફ્ટ દરવાજો ખોલે અને અંદર ઘર ઉતરી પોતાના માળે ઉતરી જાય બાકીનો જે હોય છે એ પછી લિફ્ટ ઓફ કરી બંધ કરી દે છે અને ઉપર જાય છે પોતાનો જે નંબર લખ્યો માળે ત્યાં આગળ લિફ્ટ થઈને સ્ટોપ થઈ જાય છે લોકો તેમના ઘરમાં રહે છે આ ઉપરાંત અહીં સીડીની પણ વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે એટલે કે લિફ્ટ હોય છે એટલે દાદરો બનાવવામાં આવતો નથી એવું નથી હોતું એટલે એની માટે જુદો દાદરો પણ બનાવવામાં આવે છે જેથી જ્યારે લિફ્ટ બંધ હોય ત્યારે સીડી દ્વારા ઉપર જઈ શકાય છે એટલે લિફ્ટમાં ફૂલ થતા કે ઇલેક્ટ્રિક વસ્તુ છે ગમે ત્યારે બગડી શકે છે તો એટલા માટે શું હોય છે કે કદાચ લિફ્ટ બંધ હોય રિપેરિંગ કામ ચાલતું હોય બરાબર એનું સર્વિસનું કામ ચાલતું હોય તો જ્યારે લિફ્ટ બંધ હોય છે ત્યારે આપણે શું કરી શકીએ છીએ કે એની મદદથી આપણે લિફ્ટ બંધ હોય તો દાદરે ચડીને પણ પોતાનું કામ કરી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આ 7 પ્રશ્નો જોયા ત્યારબાદ આપણે બીજા પ્રશ્નની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે આજે વિડિયો નંબર 2 ની અંદર જોયું કે ટૂંકમાં ઉત્તર આવો એના કુલ આપણે કેટલા પ્રશ્નો જવાબ જોયા 7 પ્રશ્નો જવાબ જોયો એ તમારા પ્રશ્નો જવાબ આ સ્વાધ્યાય પોથીની અંદર આપેલા છે એ સ્વાધ્યાય પોથી પાન નંબર તમારું છે 28 કયું છે 28 તો 28 પાન નંબરની એની અંદર તમારે આ કુલ 7 પ્રશ્નો અહીં સુધી સ્વાધ્યાય પોથીમાં પણ લખવાના રહેશે અને નોટબુકમાં પણ લખવાના રહેશે અને જેનો મને નોટબુકમાં લખ્યા પછી એનો ફોટો પાડીને મને સેન્ડ કરવાનો રહેશે તો આશા રાખું છું કે આ પ્રશ્નોનો જવાબ તમે સારી રીતે સમજશો વાત જોશો અને પછી લખશો એવી આશા જય હિન્દ જય ભારત.